રાજપીપળા ખાતે રાજપૂત સમાજ યુવક મંડળ તથા રાજપીપળા નાંદોદ તાલુકાના વિવિધ સમાજના આગેવાનો તરફથી મારો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સંતો મંતો ભક્તો ખૂબ સારી રીતના દરેક સમાજનું નેતૃત્વ લઈને ત્યાં ઉપસ્થિત રહ્યા. મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, બહુમાન કર્યું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ, એમની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય ભરૂચ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી, ઉપરાંત મહારાજા સાહેબ રુક્ષ્મણી દેવીજી, વિરેન્દ્ર પ્રતાપ શાસ્ત્રીજી અને ભાગવત કથાકાર જયદીપસિંહ જયદીપભાઈ, એ ઉપરાંત ખૂબ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ કાર્યક્રમ લાંબો ચાલ્યો. બધા જ મહાનુભાવોએ અલગ અલગ રીતના મને શુભેચ્છા પાઠવી, સંતોએ આશીર્વાદ આપ્યા અને આ જે સન્માન પછી ચોક્કસ મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ પ્રજાના કાર્યક્રમો કરવા માટે, પ્રજાના કામો કરવા માટે અને ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લા પ્રજાજનો જે પ્રકારે અમારી પાસે અપેક્ષા રાખી છે એ મુજબ આવનારા દિવસોમાં અમે કાર્ય કામ કરવાનું બળ મળશે એ મને ચોક્કસ વિશ્વાસ છે. અને મા હર્ષદ્ધિની કૃપા સદૈવ અમારા પર બની છે. તો આવનારા દિવસોમાં જે પ્રકારે મારું ગંભીર રીતના સન્માન થયું એ જ ધ્યાનમાં રાખીને દરેકે દરેક સમાજનું, ખાસ કરીને નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, તેને કેમ કરીને આગળ લઈ જશાય, એક એક ક્ષેત્રમાં એની પ્રગતિ થાય એ એંગલથી હું કામ કરીશ. સર, બીજી વાત કરીએ તો તમે તમારા જ ભાષણમાં કીધું કે ઘણા લોકો પાકિસ્તાનની માંગ કરી રહ્યા છે અને ગઈકાલે ચૈતન્ય સાહેબ પણ ગીર પ્રદેશની માંગ કરી અને કેવડિયાને રાજધાની બનાવવાની વાત કરી, તે બાબતે શું? મેં ચોક્કસ ઘણા સમયથી કહેતો આવ્યો છું અને સર્વ સમાજના હિતની વાત કરું છું, અખંડ ભારતની હું વાત કરું છું. અખંડ ભારત એટલે બધા સમાજના લોકો આવી જાય, એમાં કેટલાક અલગતાવાદી તત્વો દેશ આઝાદ થયો ત્યારથી આ દેશના વિભાજન માં કેટલાક લોકો લાગેલા છે, પણ આ દિન સુધી આ દેશની જનતાએ એને ખાવા નથી દીધા. ને ગુજરાતમાં પણ કેટલાક લોકો સમજી ડામર અલગ બિલિસ્તાનની ચળવળ બહુ મોટા પાયે ચલાવી, એમને પણ આખરે કીધું કે મેં ખોટી શક્તિ વેડતી. એ ઉપરાંત બીજા પણ ભરૂચ જિલ્લામાં કેટલાક લોકોએ અલગ બિલિસ્તાનની વાત ચલાવી અને હજુ પણ કેટલાક એવા સંગઠનો જે અલગતાવાદની વાત કરે છે, આ બધા જ લોકોને મારી નમ્ર વિનંતી છે. આઝાદી જે મળી છે બહુ મહામૂલ્ય આઝાદી છે. દેશના અનેક આઝાદીના ઘડવૈયાઓએ, રાજા મહારાજાઓએ આપણે આ આઝાદી અપાવીને અખંડ ભારત બનાવ્યું છે. તો અખંડ ભારત બની રહે, ભારત એક મજબૂત ભારત રહે, ભારતના ક્યાંય ભાગલા ના પડે એના માટે વર્તમાનની અંદર બધા રાજકીય ક્ષેત્રે કામ કરનારા દરેકે દરેક પાર્ટીના આગેવાનો પાસે અપેક્ષા રાખું છું અને અલગ અલગ સમાજના જે સંગઠનો છે એમની બધાની પણ ફરજ છે કે આપણો ભારત અખંડ રહે, ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળોથી આપણે સૌ દૂર રહીએ. એ આજે પણ મેં વાત કરી, ભૂતકાળમાં પણ આ વાતને જાહેરમાં કહેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે કે એવા ભાગલાવાદી પરિબળો, રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ. આ અલગ બિલિસ્તાનની વાત ચેતર વસાવાય એને સમાજના માટે કોઈ લાગણી નથી, એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે, બધાને ખબર છે એમાં એ સફળ નથી રહેવાનું. સાહેબ, સીધા દૂર કરવાની કોને વાત કરીએ? સીધા દૂર કરવાની મેં જ વાત કરી કે ચૈતર વૈસવા જે અલગતાવાદી તત્વોને આવનારા દિવસોમાં સીધા કરી દઈશું અમે. સાહેબ, ચૈતર વસાવે એવો પણ આક્ષેપ કર્યો છે કે સંસદ બપોરનું ભાણું ખાઈને સંસદમાં ઊંઘે છે. એ તો હવે આક્ષેપ કરનારા ઘરે આજે લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફૂંકતા હતા, કેવા મોટા જોર જોરથી બોલતા હતા કે અમે જ જીતીએ છીએ, અમે જ જીતીએ છીએ અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે લોકો કરતા આવ્યા છે અને હમણાં પણ કરે છે, એનામાંથી એક ક્યાંક થવાના નથી. આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું, પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે,
ઠીક છે, ક્યાંક કોઈને સાંભળતા સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે. મારો એક સ્વભાવ છે, કોઈ પણ મોટું પ્રવચન હોય તો આંખો મીચીને ક્યાંક એનું સાંભળતા હોય, એનું મંથન કરતા હોય છે. આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદો આપણે જોયું છે, એનું પોતપોતા ઘણા લોકોને એવી આદત છે. એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે, સમય સમય એને બતાવશે જો પાપા પગલે છે રાજનીતિમાં, વિધાનસભામાં તું કેવો કામ કરે છે, શું છે એ બધું ખબર પડશે. પણ ઉતાવળીઓ આનો નિર્ણય છે. યુવાની બાબતને લઈને આપણા જ કાર્યકર તમારા જે એક કાર્યકર્તાએ પોસ્ટ પણ મૂકી હતી, અને જો જો અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીને કેટલાક સંગઠનો એ બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા, એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા, એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે અને આવા લોકોને સપોર્ટ કરે. તમારા તણફેડમાં એક કાર્યકર્તાએ સપોર્ટ માટે મૂક્યું હતું કે મનસુખભાઈની નાદુરસ્ત તબિયત છે. એટલે આમાં ઇલેક્શન દરમિયાન સખત પ્રવાસ, મેં કીધું ને કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવો ના જોઈએ, ભાજપ જીતવો ના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા ને એ મને ખબર પડી હતી. એટલે મેં સખત મહેનત કરી છે, રાત્રે 3 રાત્રો ઊંઘો નથી, મેં ગાડીમાં કંઈ ઊંઘી ગયો હશે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી. આ જીત સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે, મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતો છે, બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે. અને આજે 66 વર્ષની ઉંમર પછી જે પ્રકારનો મેં પ્રવાસ કર્યો, જે પ્રકારનો મેં દોડ્યો છે, એના કારણે સ્વાભાવિક છે, શરીર છે, શરીર છે ભાઈ, શરીર યુવાનને પણ જો સાચવે નહીં તો એને પણ કોઈક ન કોઈક રીતના શારીરિક નુકસાન થતું હોય. સખત પરિશ્રમના કારણે, વધુ પડતા દોડધામના કારણે એ સ્વાભાવિક છે કે મારા ઘૂંટણની કમરની થોડી તકલીફ થઈ અને જે ચૂંટણીનો થાક એ સ્વાભાવિક મને લાગે. ઓકે ઓકે.